माता भगवात्मनं मायया जातं स्वयमज्जे साक्षात् प्राप्ते ननुना नयस्तं ब्रह्मणे पुषा वारिण्य सर्वयोगिनां देवस्य पुरितृपयन्तमे सयम। भगवान नी कर्म कृपा थी परमात्मा कपिल नु करदम मुनि अने देवहूति माता ने त्या प्रागट्य थयो। भगवान प्रगटे आज पण भगवान एम कहे छे के मारे प्रगटवू छे पण क्यांय देवहूति अने करदम छे। करदम नो अर्थ छे दरेक इंद्रियो नो दमन करी अने सतत जेनी वृत्ति परमात्मा मां ज लीन एनु नाम करदम। देवहूति एटले देव वत्ता हूति देव माटे आहुति आपवा वालू तत्व देव ने बोलावा वालू तत्व एनु नाम देवहूति। अने ज्यां पति पत्नी नु दाम्पत्य जीवन मधुरु होय न्या ईश्वर अवश्य कृपा ज करे छे। पति पत्नी ना देह भले जुदा होय પણ એના મનમાં કોઈ દે મતભેદ ન થવો જોઈએ અને મતભેદ થાય તો દાંપત્ય જીવન એનું બગડે। એકમતા થઈને ભગવાનની આરાધના કરે તો પરમાત્માને એમ થાય કે આને ત્યાં મારે લીલા કરવા માટે જવું છે। એ ભગવાને પૂર્વજન્મની અંદર કદર્મને દેવહૂતિને વરદાન આપેલું હતું તમે કૃષ્ણ ગર્ભ થશો અને હું તમારે ત્યાં લીલા કરવા માટે પધારીશ। એ વચન ભગવાને આજ પૂર્ણ કર્યું કપિલ ભગવાન પ્રગટ થયા। ઈશ્વર એટલે આનંદ અને આનંદ આવે ત્યારે દરેક વસ્તુમાં આનંદ પેદા થાય। આનંદનું કોઈ સ્વરૂપ નથી આનંદને કોઈ ઉપમા અપાતી શકતી નથી। આનંદ વો આનંદ હે અને આનંદ જ્યારે આવે ત્યારે એ જીવનમાં વાહ વાહ રે મોજ ફકીરો કી વાહ વાહ રે વાહ રે મોજ ફકીરો કી વાહ રે મોજ ફકીરો કી એની મોજ એની જે જીવનની રેણી કેણી એની જે નિષ્ઠા એ અલગારી હોય। કદર્મજી દેવહૂતિ માતાની નિષ્ઠા આવી અલગારી હતી અને ત્યાં ભગવાન કપિલજી પધાર્યા છે અને આય કપિલ ભગવાન અથાયુગ્ય ઉંમરે પહોંચ્યા એટલે કદર્મજીએ તરત નિર્ણય લીધો હે દેવી મેં તમને વચન આપેલું હતું હવે એ વચન પ્રમાણે તમે પાલન કરો હું સંન્યાસ ગ્રહણ કરું। સંન્યાસનો અર્થ છે આપણા ચાર આશ્રમ છે। પહેલો બાળકનો જન્મ થાય અને બાળક 6 વર્ષ સુધીનું થાય ત્યાં સુધી બાળકને કોઈ આશ્રમ લાગુ પડતો નથી। 6 વર્ષ સુધી એનામાં વિકાર આવતો નથી। 6 વર્ષ સુધી એને સાંસારિક કોઈ ખબર પડતી નથી। 6ઠા વર્ષનો પ્રારંભ થાય એટલે એને સ્કૂલમાં દાખલ કરાય અને વિદ્યા અભ્યાસ કરવા માટે અથવા તો એને જે સંસ્કાર હોય સંસ્કાર આપી અને એને ગુરુકુળમાં મોકલવામાં આવે ત્યાં ગુરુ દ્વારા વિદ્યા સંપાદન કરવામાં આવે। કેટલા વર્ષ સુધી એની ઉંમર 25 વર્ષની થાય ત્યાં સુધી ગુરુકુળની અંદર રહે। સંસ્કૃત પાઠશાળાઓ હોય ગુરુજી હોય અને ઋષિઓની પાઠશાળા તો જંગલોમાં હતી
અને ઋષિઓની પાઠશાળા એટલે સંસ્કારના ઘૂંટડા ઘૂંટડા પાય, અને એવો એક એ પાઠશાળામાંથી પુરુષ પેદા થતો હતો કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની ક્રાંતિ કરતા હતા. અને અત્યારની નિશાળોમાં અત્યારની પાઠશાળામાં એક ડોક્ટર પેદા થયો હોય પણ કેવો લૂંટારો, એ માનવનો પેદા થયો હોય, એ ખોટી રીતે માણસને બિલ કરી અને દવાખાનામાં એટલા બધા રૂપિયા પડાવે, એ કરતા તો પેલા બારવટિયા હારા. વાસ્તવિકમાં એ બારવટિયા જ છે, ખબર તો છે, અને આ તો ધોળા કપડામાં બારવટિયા ભૂકા જ કાઢી નાખે. માનવના ખેતરમાં હંમેશા માનવનો ઉગાવો હોવો જોઈએ. પાઠશાળામાંથી જે એક વિદ્યાર્થી નીકળ્યો હોય એને ચાર વસ્તુ પહેલા શીખવાડવામાં આવતી, એ ભાઈ તું અમારી પાસે ભણ્યો અને હવે ઘરે જા છો, તું બ્રહ્મચારી આશ્રમ પૂરો કરી દીધો અને હવે તું ગ્રસ્તી બનવા માટે ગ્રસ્તા આશ્રમમાં પગલું ભરી રહ્યો છો, પણ ચાર વસ્તુને યાદ રાખજે. આપણો વેદ ધર્મ કહે છે પહેલી ચાર વસ્તુ જીવનમાં હોવી જોઈએ. કઈ ચાર વસ્તુ? કે તું ઘરે જા છો એટલે તારી માને માતૃદેવો ભવઃ, તારી માતાને તું માતા તરીકે રાખજે. દેવ છે એ મા નથી. આ જગતનું દર્શન તને માએ કરાવ્યું છે. મા ન હોત તો આપણે આ જગતમાં ન હોત. અને મા એવો શબ્દ બોલો ને ત્યાં તો મોઢું ઉકળે. અને એટલા માટે આપણા સાહિત્યકારોએ પણ કીધું છે કે મોઢે બોલો મા અને મન મારું નાનપણ સાંભરે, પછી મોટેપની એ મજા આજ મન કડવી લાગે કાગડા. ઈજને ત્યાંના ખોળામાં બાળક પડ્યો હોય અને માએને થનપાન કરાવતી હોય ત્યારે ઘૂંટડે ઘૂંટડે અને સંસ્કારના ઘૂંટડા પીવડાવતી હોય. એટલા માટે મેં ઘણીભાઈ બોલ્યા છે, જનની ના હૈયામાં પોડંતા પોડંતા બોલ્યો કસુંબીનો રંગ, જનની ના હૈયામાં પોડંતા પોડંતા બોલ્યો કસુંબીનો રંગ, માન આપજે. તું માં થકી છો, માં ન હોય તો આ જગતમાં તું ન હો. પહેલી તારી ભૂમિકા માતૃદેવની જવાબદારી સ્વીકારવાની બને છે. બીજી ભૂમિકા પિતૃદેવો ભવ, તારા પિતા બાપે મહેનત કરી પરસેવો પાળી કાળો તડકો વેઠી લોહીનું પાણી કરી મારો દીકરો કેમ આગળ વધે, મારો દીકરો કેમ સુખી થાય, મારો દીકરો કેમ આગળ વધે, આ તમન્ના પિતાની હોય છે. તો પિતાને પણ પિતૃદેવ તરીકે માનજે. અને તારા વડીલો જે છે ને એ સારી રીતે જીવન જીવી ગયા છે ને એને કાયમને માટે યાદ કરજે અને એ રીતે જીવન જીવજે. આ ભાગવત કહે છે ભાગવત એટલે બવરોગની દવા છે. અને ઈ જીવનમાં ઉતરે ક્યારે? પહેલા તો માતા પિતાના આશીર્વાદ મળે. પહેલું પગથિયું ઘરથી છે અને બીજું પગથિયું ત્રીજું પગથિયું પછી બહારનું છે. ત્રીજું પગથિયું આચાર્ય દેવો ભવ, તને જેનામાં શ્રદ્ધા હોય, તું એમ લાગ માનતો હો આ સાધુ પવિત્ર છે, આ બ્રાહ્મણ પવિત્ર છે, એના જીવનની અંદર ચારિત્રની શુદ્ધિ હોય. માણસ બહુ મોટો હોય પણ એનું ચારિત્ર જો
સરખું ન હોય તો લોકો એમ કે ભલે મોટો માણા હોય પણ એનું જીવન બરોબર નથી. અને નંગનો માણા ભલે હોય, ગરીબ માણા ભલે હોય, પણ એને આખું ગામ કહેતું હોય, ફલાણો માણા કે ઈ ભાઈ ચોખ્ખો ભાઈ પવિત્ર માણા, કોઈ દી કોઈનું ખરાબ કરે નહીં, આખું ગામ એને અભિપ્રાય આપતું હોય. અને ઓલું મોટું માથું હોય પણ ચારિત્રહીન હોય. કિંમત કોની છે? આ ક્યાંય બજારેથી નથી મળતું, દુકાને જ નથી મળતું 500 ગ્રામ ચારિત્ર આપણે ખરીદી લઈએ. આ તો માતા પિતાના સંસ્કારના ઘૂંટડામાંથી ચારિત્રો પેદા થાય છે. અને ત્રીજી ભૂમિકા છે આચાર્ય દેવો ભવ, તારા ગુરુ. તને ગુરુ એવું માર્ગદર્શન આપશે કે તારા જીવનની અંદર જે બધી અનેક પ્રકારની વિટંબડાઓ છે ને, એ વિટંબડાઓ મટી જાહે અને તને સુંદર મજાનો જીવવાનો માર્ગ મળશે. ગુરુ એટલે આપણને જીવવાનો માર્ગ આપી દે. એક ગુરુ ને શિષ્ય જંગલમાં જતા હતા. બાપ ને દીકરાનો સંબંધ થોડોક સ્વાર્થી છે. દીકરો કમાતો હોય તો બાપ ને હારો લાગે, જુવાન જોધ હોય ને કમાતો ન હોય તો બાપને એના પ્રત્યે માન ન હોય. ક્યારેક બાપ બોલી જાય, હવે જુવાન જોધ થયો છે પણ એમને હોય રહે છે, આખો દી બસ મોબાઈલની હારે જ ઘૂમળિયા કરે છે, કાંઈ કમાતો નથી, એમ બાપને એમ થાય. પણ ગુરુ, ગુરુ બાપથી વધુ છે. જંગલમાં જતા હતા, શિષ્ય યુવાન છે, ગુરુ વયોવૃદ્ધ છે. જંગલ પ્રસાર કરતા હતા, બપોરનો ટાઈમ થયો, ગુરુ થાકી ગયા, શિષ્ય થાકી ગયો. બેટા વડલાનું ઝાડ છે, અહીંયા આપણે વિશ્રામ કરીએ, થોડી વાર અહીં આરામ કરીએ. આરામ કર્યો. શિષ્ય યુવાન હતો, થાકી ગયેલો હતો અને નિંદ્રા આવી ગઈ. ઘસઘસાટ, નસકોરા બોલાવા લાગ્યો. ગુરુ જાગતા હતા. જેણે જીવનમાં જવાબદારી સ્વીકારી હોય ને, એને હંમેશા એ વ્યક્તિ જાગ્રત જ રહે. સુમિત્રા પાસે લક્ષ્મણ ગયા. માં ચિત્ર બનાવતા હતા રામ રાજ્યનું. રામ ગાદી બેહે એટલે એને સુંદર મજાનું ચિત્ર મારે ભેટમાં આપવું છે. ચિત્ર બનાવતા હતા સુમિત્રા, ચિત્રકાર હતા. લક્ષ્મણે જઈને બૂમ મારી, માં. હા બેટા. હામું જોયું તો ચિત્ર થોડુંક બગડી ગયું. લક્ષ્મણે કીધું, માં શું કરે છે? અયોધ્યામાં રામ રાજા થાય એને ભેટવા, ભેટ આપવા માટે ચિત્ર બનાવું છું, પણ બેટા ચિત્ર બગડી ગયું. ત્યારે લક્ષ્મણ બોલ્યા, માં 14 વર્ષ બગડી ગયું. એક દી નહીં, 14 વર્ષ બગડી ગયું છે. અને બધી જ આ વાત કરીને આ તો સુમિત્રાની આંખમાંથી આંસુ આવી ગયા. પણ આ તો માં છે. બેટા તું કેમ આવ્યો અહીંયા? માં તારી રજા લેવા આવ્યો છો. મારો પ્રભુ વનમાં જાય છે અને તારો બાળક આજ તારી રજા લેવા આવ્યો છે. બેટા રજા ન હોય, મેં ઈ માટે જ તને જન્મ્યો છે. એટલા માટે આપણી કલમે લખાણું છે, જનની જણતો ભક્ત જણજે, કાં દાતા ને કાં સુર, નહીં તર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. જન્મ જે સંતને આપે જગતા જગેવાય, જન્મ જે સંતને આપે જગેતા અગર સુગર દાતા નગન મેં સંત ઉપકારી, અગર સુગર દાતા નગન મેં સંત ઉપકારી. પ્રસંગ ઉપરથી મને એક પ્રસંગ યાદ આવ્યો. મોરબીના પાદરમાં મચ્છુ નદી છે.
મસુ નદીના કાંઠે રાજકુમાર મોરગીના પોતાના મિત્રો સાથે રમતા હતા અને એમાં પાકિસ્તાનમાંથી ઊંટ લઈ અને આપણા ભારતમાં આવવા માટે આપણા લોકો પાકિસ્તાનમાં રહેતા હતા એ પાકિસ્તાન વાળા એને કાઢી મૂક્યા નહીં પણ એની બેન દીકરીઓની ઇજ્જત લૂંટવા માટે પ્રયત્ન કરતા હતા એટલે ખાનદાન માણસ હતા એ પોતાની દીકરીઓને પોતાની વહુને ઊંટમાં લઈ અને રેતી દરિયાઈ માર્ગે થઈ અને આપણા ભારતમાં આવતા હતા એમાં બરાબર મોરબીના એ મચ્છુ નદીમાં આવ્યા અને જોયું જે ઘટના ઘટી પૂછ્યું ભાઈ કોણ છો ક્યાં જાવ છો તો જે બુઢીઓ હતો ને ઊંટની દોરી જેને પકડી એની ઉપર એની વીહ વરની દીકરી બેઠી હતી એને જોઈને એની આંખમાંથી દળ દળ આંસુ પડી ગયા ક્યાં જાવ છો ભાઈ અમારે આધારે જ ભગવાન નો છે ભગવાન જ્યાં લઈ જાય ત્યાં અમે જાહુ ભાઈ તમારી વાત કરો ને મોરબીના રાજાનો દીકરો બોલે છે ભાઈ તમારી વાત કરો ને બોલે આમ છું છે અમને કોઈ આશરો આપો કે ઉભરો મારી માને પૂછી આવું એ મોરબી દરબારનો દીકરો દોડતો એના માં જ્યાં ઘરકામ કરતા હતા એ માને પૂછ્યું માં વટે માર્ગુ આપણો આશરો માગે છે એની બેન દીકરીઓની સલામતી નથી એટલે આપણા રાજ્યનો એ આશરો માગે છે અને મા એકદમ ખીજાણા દીકરાને બોલાવ્યો અહીંયા એક થપાટ મારી દીધી મૂર્ખા આ બાબતમાં મને પૂછવાનું હોય આવો પ્રસંગ આવે ત્યારે મને કોઈને પૂછવાનું ન હોય એવા માણસને મદદ કરીને આપણા રાજ્યમાં લઈ આવો આનું નામ માં ઈ માં સુમિત્રા બોલી કે મેં તને જન્મ રામ માટે આપ્યો છે જા મન કર્મ વસંતી રામની સેવા કરજે પણ એટલું ધ્યાન રાખજે કે રામ સેવામાં જાશો ને તો 14 વર્ષ સુધી જાગતો રહેજે નિંદ્રા લેતો નહીં આ જાગરણ અને ઈ જાગતા કોણ જગાડે સદગુરુદેવ એટલા માટે ત્રીજું સ્થાન બતાવ્યું છે આચાર્ય દેવો ભવ જાગતો રહેજે ઈ કોણ કે ગુરુ તો ગુરુ એટલે શિષ્ય ઘસઘસાટ સુઈ ગયો અને ગુરુ બેઠા હતા જાગતા હતા ગુરુ ગુરુની જવાબદારી છે કે શિષ્ય શરણાગતિ સ્વીકારી એટલે ગુરુ કોઈ દી ઊંઘે નહીં ગુરુ તો જાગતો જ રહે એ ધ્યાન રાખે આપણો જે ગુરુ હોય ને ભલે અત્યારે ન હોય આપણો ગુરુ પણ આપણે જે ગુરુ કર્યો હોય ને એ આકાશમાં જ તમારું ધ્યાન રાખતા હોય મહાપુરુષો કોઈ દી ધામમાં નથી જતા મહાપુરુષોની ચેતના છે ને એ ફરિયાદ કરે આ તમારા ગામમાં રૂખડ બાપુ થઈ ગયા એ રૂખડ બાપુ ધામમાં નથી ગયા તમારા ગામમાં જ છે એની ચેતના ફરિયાદ કરે મારી વાવડીની અંદર કંઈ ખરાબ ન થવું જોઈએ મારી વાવડીમાં કોઈ માણસ ખરાબ વસ્તુ ન પીવે ખરાબ વસ્તુ ખાય નહીં એ બેઠો ને ધ્યાન રાખે છે એની ચેતના કાયમને માટે ફરિયાદ કરતી હોય શંકરાચાર્ય મહારાજ જતા રહ્યા તો અત્યારે નથી અરે અત્યારે છે આપણને ઘણા એના ચમત્કારો બતાવે છે ડોંગરેજી બાપા પુંજપાદ હતા ભૈયા ગયા પણ અત્યારે નથી અત્યારે છે જ કૃષ્ણ શંકર દાદા ભૈયા ગયા અમદાવાદ ભાગવત સોલા વિદ્યાપીઠ એ દાદા નથી દાદા છે જ
અને ક્યારેક ક્યારેક ઈ દાદા વલ્લભ રૂપે પણ આવે છે અને આપણને માર્ગદર્શન આપે છે. ઈ ગુરુવરી આપણું સ્થાન છે, ત્રીજું સ્થાન. એમાં ઘટના ઘટી, શિષ્ય સૂતો હતો ને ગુરુ જાગતા હતા, ત્યાં તો એક કાળોતરો સર્પ નીકળ્યો અને શિષ્ય જ્યાં હતો એ તરફ જાતો. ગુરુને એમ થયું હમણાં કરડી જાય મારા શિષ્યને, અને મારા શિષ્યનો પ્રાણ જતો રહે. એ કાળોતરો જે આવતો હતો ને એની આડા હોઈ ગયા. ગુરુ, તારે કરડવું હોય ને તો મને કરડી જા, પણ મારા શિષ્યને ન કરડી. આ ગુરુ આ ત્રીજું પદ છે. મેં કીધું એમ પાખંડી ગુરુ નહીં, ભજનાનંદી ગુરુ, જટાશંકર બાપા જેવો ગુરુ. રૂખડિયા સાધુઓ હોય ને એનામાં માન ન હોય, એનામાં અભિમાન ન હોય, એનામાં મોટાઈ ન હોય, અને નમ્રતા હોય ને જીવનમાં. એટલા માટે કીધું છે કે લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર. લઘુ નાનું, નાનું બનવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. મોટા જ બધા કુહાડા છે એને એમ કહો કે તું લોખંડ કાપી નાખ, લોઢાને કાપી નાખ, તો કુવાડો લોઢો ન કાપી શકે. પણ શીણી નાની એવી છે અને એને કહીએ કે તું લોખંડને કાપી નાખ, તો શીણી લોખંડને કાપી નાખે. મોટા કુવાડા કાંઈ નો કાપે, લોઢાને કાપે શીણી કાપે. વેણુની માથે ખાંડવે રાણી, માથે ખાંડવે રાણી ને વીણી લાવે કીડીઓ ભાઈ. આવા તું છે એવોની માથે ખાંડવે રાણી હોય ને હાથીને બોલાવો, અને હાથીને એમ કહો કે તું મોટો ખોરડા જેવો છો, હવે આ રેતીમાં ખાંડ વેરાણી છે એનો પાછો ઢગલો કરી દે, તો હાથી ન કરી શકે. પણ કીડીઓને કહો ને તો એક 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 દાણો લઈને ઢગલો કરી નાખે. આ દ્રષ્ટાંતો છે બધાય બહુ ભાગવતમાં આવા. આ શા માટે દ્રષ્ટાંત છે? ભાગવતને સમજાવવા માટે. ભાગવત સમજે. હમણાં ઓલા સ્વામી કહેતા હતા ને કે થોડુંક ઉતારજો. પેલા છે ને ગામમાં તેલની મિલુ નહોતી, ઘાસી હોય એ ઘાણી હોય ને બળદને આંખે ડાબલા બાંધીને ઘાણી ભરતી હોય. ખેડૂત આવે, આ ઘાણી એટલી કાઢી દો ને. ઓલી માંડવી વાવવાનો સમય હોય ને પછી એ ફોલે, પણ આપણે પહેલાં મોઢાથી ફોલ હતો એટલે બિયારણે ઓછું જોતું, હવે તો મશીનનું આવી ગયું, બિયારણે વધુ જોઈએ. અને માંડવીના ફાડા હોય ને એ પછી લઈને ખેડૂત જાય, આની ઘાણી કાઢી દો. એ ઘાણી કાઢે, ઘાસી બળદને જોડે અને ઘાણી શરૂ થાય. ઘાસણે અંદર બેઠી હોય એ પોતાના પતિને શું કે, આપણું કાંક કરજો, આપણું કાંક કરજો, આપણું કાંક કરજો. ઘાસી કે હું જાતી નહીં, આપણું કરી લીધું છે, આપણું કરી લીધું છે. બે ત્રણ રૂના પૂંભડા લાવી અને ઓલું તેલ નીકળવાનું હોય ને ત્યાં ઘાસી સડાવી દે. એટલે રૂનો સ્વભાવ છે તેલ પોતે પીવે. એ ઘાણી પૂરી થઈ જાય એટલે ખેડૂતને એનો ખોળને તેલ આપી દે, અને પછી એની પત્નીને કે લાવ તપેલી. તપેલી લાવે, ઓલા રૂ જે હોય ને એને એટલું જે તેલ કાઢવાનું હોય બે ત્રણ પસાડે તા રૂ હેઠો આવે, અને રૂ નીસોવે મલપતિ 250 ગ્રામ તેલ નીકળાય. આ આપણું કરી લીધું કહેવાય. એમ આપણે આ ભાગવત સાંભળીને આપણું કંઈક કરી લેવાનું છે તો ભાગવત સફળ થાય, અને તો ભીખા બાપુએ બહાર્યું એ બરોબર કહેવાય ભાગવત.
એનો આપણને કઈક અસર થવી જોઈએ. આ કથા છે એ આકાને થી આંબળી ને આકાને નહીં પણ અંદર ઉતરવી જોઈએ, અને અંદર ઉતર્યા પછી જીવનમાં એનું આપણે વર્તમાન આપણા જીવનમાં આવી જવું જોઈએ, તો ભાગવત આપણા માટે ભવરોગની દવા બને, નહીતર તો પછી બે આગળ ભાગવત. એની અસર થાય નહીં. ચોથી ભૂમિકા બતાવી, અતિથિ દેવો ભવ. ગ્રસ્તાશ્રમમાં ચાર સૂત્રો અને શેલું સૂત્ર કેવું બતાવ્યું, અતિથિ દેવો ભવ. તારે આંગણે ઓચિંતાનું કોઈ આવી જાય ને, એ અતિથિ છે. આજ આપણે સન્માન કર્યું એને તો કંકોત્રી લખીને બધા બોલાવ્યા હતા, એ અતિથિ ન કહેવાય. પણ અચિંતાનો કોઈ આવી ગયો આપણે જેને ઓળખતા નથી, એ અતિથિ આવ્યા હોય, એ અતિથિ દેવ છે. જેને આવવાની તિથિ નક્કી જ નથી, એ અતિથિ. અને અતિથિ ઘરનું ઘરેણું છે. અતિથિને પહેલા શું કરવાનું છે? કાંઈ તમારી પાસે ન હોય ને, પણ એક વસ્તુ તમારી પાસે હોય ને, ઘરની ગ્રસ્ત આશ્રમ આપણે આ સંસાર બાંધીને બેઠા છીએ, દરવાજે કોઈ આવે અને તમારી પાસે એક વસ્તુ હોય ને, ભલે બીજું કાંઈ ન હોય પણ એક વસ્તુ હોય ને, તો તમારો દરવાજો એટલો બધો શોભે, તમારું ઘર એટલું શોભે. પહેલો આવકાર, આવ નહીં આદર નહીં, જેની આંખોમાં નહીં પ્રેમ. આવ નહીં આદર નહીં, આવો આવો, કાંઈ ખરસ ખરો, ખાલી વાણીથી બોલવાનું, આવો આવો એમ આવકાર જ્યાં દઈને, તા તો આમાં માણાનું મન કેટલું બધું આમ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. અને કાંઈ બોલી નહીં અને મોઢું ચડાવેલું હોય તો મહેમાનને થઈ ક્યાં ભરાઈ ગયા. ઘરનું પહેલું ઘરેણું છે આવકાર. જ્યાં આવ નહીં આદર નહીં, જેની આંખોમાં નહીં પ્રેમ, એ ઘરે કબહુ ન જઈએ, ભલે કંચન વરસે. ત્યાં હોનાનો મેં વરહતો હોય તો ત્યાં જવાય નહીં. પણ જ્યાં આદર દે ત્યાં માણસના હૃદયને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આ ચાર આપણા ગ્રસ્ત આશ્રમના આ ચાર નિયમ બતાવ્યા છે. ત્યાર પછી ત્રીજો આશ્રમ, ગ્રસ્તાશ્રમમાંથી વાનપ્રસ્થ આશ્રમ. અથા યોગ્ય ઉંમર થાય અને આપણા દીકરાઓ મોટા થઈ જાય, એના લગ્ન થઈ જાય, એનું કાર્યભાર બધો સંભાળી લીધો હોય અને વ્યવસ્થિત આપણી કરતાં પણ સારું ચલાવતા હોય, એટલે બધું પછી એને હોંપીને આપણે ટકટક કરાય નહીં. આપણો અહંકારનો કોટ છે ને, પછી ખીલ્લે ટીંગાડી દેવાય, કોટ કાઢીને ખીલ્લે ટીંગાડી દેવાય અહંકારનો. પછી ગઢપણમાં છે ને ગોવિંદ જ ભજાય, ટકટક કરાય નહીં, નહીતર હોવું પછી કોરી રોટલી જ આપે. પછી કહેવું પડે કે બાપા થોડીક સોંપડી દો ને, સવાયતી નથી. પણ દાદા હોવું નહીં હેરાન કરે, અને દાદા એવું જીવન જીવતા હોય તો હોવું નહીં એમ થાય. એટલા માટે કીધું છે પછી અહંકારનો કોટ ખીલીએ ટીંગાળી ચાલશે, ફાવશે, ગમશે, જે સ્થિતિ હોય એ સ્થિતિમાં પછી સલાવી લઈએ તો એમાં કોઈ દે તકલીફ આવે નહીં, નહીતર એને ઘરડા ઘરમાં જવું પડે, ત્યાં તકલીફ આવે. આ ગ્રસ્તાશ્રમ, અને ગ્રસ્તાશ્રમ પૂરો થાય એટલે બતાવ્યું છે વાનપ્રસ્થાશ્રમ. બધી વસ્તુ પરિપૂર્ણ થઈ ગઈ, આપણા બાપ દાદાએ આપણને હોંપ્યું અને આપણે આપણા છોકરાને હોંપી દઈએ, અને આપણે પછી છેલ્લી અવસ્થામાં બસ હરિની હારે તાર લગાડી દઈએ. કારણ કે બે પ્રકારના ફાટા છે. 60 વર્ષ થાય ને ત્યારે ગાડી જક્ષણમાં આવે, જક્ષણ હોય ને ઘણી બધી ગાડીઓ આવે, ત્યાં એકબીજી ગાડીનો ક્રોસ થતો હોય એને જક્ષણ કહેવાય. ઢસા જક્ષણ, મહુવા જક્ષણ, બોટાદ જક્ષણ, અમદાવાદ જક્ષણ, ત્યાં ઘણી બધી ગાડીઓ આવે એને જક્ષણ કહેવાય. એમ આપણા 60 વર્ષ થાય ને એટલે પછી જક્ષણ આવી ગયું.
પછી 60 વર્ષ થાય ત્યારે દક્ષિણમાંથી બે માર્ગ ફાટે, એક માર્ગ જાય હાય હાય તરફ અને એક માર્ગ જાય હરિ હરિ તરફ. હવે કયો લેવો આપણી હાથની વાત છે. આપણે જેવું જીવન જીવ્યા હોય, જો હાય હોય ને બળતરિયા વાળું જીવન હોય તો ગઢપણમાં ખખ નહીં, એમાં તે પથારીમાં પાટા મારતા હોય. અને હરિમાળું જીવન જીવ્યા હોય તો એવું ગઢપણ, આમ એવું ગઢપણ જાય. 90 વર્ષ થયા અમારા જો ભીખા દાદા, આ કેવું ગઢપણ છે હે? નિરોગી માણા હજી ટ્રેક્ટર ઉપર ચડી જાય, હજી ઉર્જા કેવી. હમણાં અહીં આવ્યા મને કે નમામી શમિશામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિધમ નિર્ગુણમ નિવિકલ્પમ નિરીહમ સિદાકાશ માકાશ ભજેયમ નિરાકાર મૌકાર મૌલ્યમ તુર્યમ ગિરિજ્ઞાન ગોતીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલુ ગુણાગાર સંસાર પાર નતોહમ તુષારાદિ સંકાશ ગૌર ગંભીરમ મનોભૂત કોટિ પ્રભા શરીરમ ફૌરમૌલ કલોલ નિચારુ ગંગા રસતપાલ બાલે કંઠે ભુજંગા ચલત કુણ નિર્ણલમ સુનેત્રમ વિશાલમ પ્રસન્નમ નીલકંઠમ દયાલમ મૃગાદી જરાંબર મુન્નમાલા પ્રિયમ શંકરનાથ સર્વનાથમ ભજામી પ્રસન્નમ પ્રકષ્ટમ પ્રલભ્યમ પરેશમ અખંડમ અજુ ભાનુકોટિ પ્રકાશ ત્રૈસુલ્ય મૂલ્ય શૂલ્ય પાણી ભજેહમ નમામી ભવાનીપતિ. આ રુદ્રાષ્ટક રામાયણમાં તુલસીદાસજીએ બનાવ્યું છે, એને રામાયણ મોઢે છે. એ રામાયણના પ્રેમી છે અમારા ભીખા દાદા. અમારો ઉતારો હતો ત્યારે એ અમે સત્સંગ કરતા હતા, એ રામાયણનું ગાન કરતા હતા. આ જીવન આ ક્યાંય લેવા જવું પડતું નથી, અને એનું પુણ્ય છે ને. આ જુઓ એના બે સંતણીય સંતાનો જુઓ, એનો આ પુણ્યના થર છે. આ ક્યાંય દુકાને નથી મળતું. આ તો માતા પિતા એ જે કલમ વાળી હોય એ કલમ માંથી ઉત્પન્ન થાય. પછી વાનપ્રસ્થ આશ્રમ ઘરે રહ્યો, પણ ઘરની અરે કાંઈ મોગ નહીં, જે કરે છોકરાઓ એને મુબારક. આપણે હું આપણે તો પછી આપણું કંઈક કરી લેવાનું, આપણું કંઈક કરી લેવાનું. પછી કાયા જાદરી થઈ જાય, ગઢપણમાં ગોવિંદ ગવાય જ ન ગવાય એમ નહીં. ભલે કાયા જાદરી થઈ જાય, ભલે જર્જરી થઈ જાય, પણ ગોવિંદને હારે પ્રેમ રાખો ને તો ગોવિંદ કોઈ દે તમને દગો નહીં દે. દુનિયાની હારે પ્રેમ રાખશો તો દુનિયાનો સ્વભાવ છે કે આજ તમને ફૂલની માળા પહેરાવશે અને કાલ એની દુનિયા તમારા ગળામાં ખાહડાનો હાર પણ પહેરાવી દે. અને આ જિંદગીનો ભરોસો નથી. ક્યા ભરોસા હે ઈસ જિંદગી સાથ દેતી નહીં કિસી કા ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા ક્યા ભરોસા હૈ ક્યા ભરોસા સંન્યાસ લેવો. વાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ. સંન્યાસ લે એટલે એને મમતા બધી છૂટી જાય, મમતા અને મોહને મારી નાખે. આપણને હેરાન કરે છે કોણ? એક રાજા મરણ પથારીએ પડ્યા. રાજાનો કોઈ રીતે જીવ જાય નહીં, બહુ દુખી થાય. બાજુમાં પોતાના કુંવર બેઠા હતા. કુંવરે કહ્યું, બાપુ તમારો કેમ જીવ જતો નથી? તમારા શરીરની પીડા અમારાથી જોવાતી નથી. અમને એવું થાય છે કે હવે બાપા છૂટી જાય તો હાલ, પણ તમારો કેમ જીવ નથી જતો? બેટા નજીક આવે, કુંવરને નજીક બોલાવ્યું. મારો જીવ નથી જતો એનું એક કારણ છે. મને વચન આપ કે હું તને કહું એ તું પૂરું કર તો આગળ મારો જીવ ગયો છે. કુંવરે કીધું, હા બાપુ ભલે.
તમે જે મને આજ્ઞા આપો ને હું મારા માથા ઉપર ધરીશ. મારી ફરજ છે મા બાપને સુખી કરવા. હું તમારો દીકરો છું, તમારાથી પેદા થયો છું. મારી ફરજ બને છે. હુકમ કરો કે અહીંથી મારું મૃત્યુ થાય એટલે મને મનુષ્યોની નહીં મળે, પણ મને એક ગામમાં અહીંથી 10 કિલોમીટર જે ગામ છે એ ગામની અંદર મારો જન્મ એક ભૂંડળીના પેટે થવાનો છે. અને ગામમાં જ્યાં ગંદકી હોય ત્યાં હું ભૂંડ તરીકે અવતરવાનો છું. આવું મારું કર્મ મને સામું દેખાય છે એટલે મારો જીવ જતો નથી. જો તું મને પાણી પા અને એમ કે એક વર્ષનો એ ભૂંડ થાય ત્યારે તું એ ગામમાં જાજે બંદૂક લઈ અને જે એ ગંદકીના ખાડામાં હોય એના કપાળમાં લાંબુ ટીલું હોય એ ભૂંડમાં તારા બાપનો જીવ એને બંદૂકે દઈ દેજે. દીકરાએ પાણી પાયું, બાપનો જીવ વયો ગયો. બાપે કીધું એ પ્રમાણે એ ગામમાં 10 કિલોમીટર ગામ હશે એને એનો જન્મ થયો. કુંવર નિરીક્ષણ કરવા ગયા, જોયું હા બરાબર મારા પિતાનો જીવ આમાં છે એટલે કાલ હવારમાં બંદૂક લઈને આવું. એ હવારમાં બંદૂક લઈને આવ્યા. ગામના પાદરની અંદર ભૂંડનું ટોળું જે ગંદકીમાં બેઠું હતું એમાં ઓલો ભૂંડ જે હતો એને ઊભો કરી અને બંદૂકનું નિશાન જ્યાં લેવા જાય ત્યાં તો ભૂંડમાં એના પિતા હતા. એને એકદમ મનુષ્ય જેવી વાણી ઉત્પન્ન થઈ અને કીધું કુંવર બંદૂક ન મારતો, બંદૂક ન મારતો. બોલે કેમ, મેં તમને વરદાન આપેલું છે, પાણી પાયેલું છે, તમે કીધેલું છે. બોલે કીધેલું હતું એ બધું ભૂલી જા, હવે તું મને બંદૂક ન મારતો. કુંવર કે કેમ, કે રાજાના અવતારમાં તો હું બહુ દુઃખી હતો. એક રાણી રિહાય તા બીજીને મનાવવી પડે, ત્રીજીને મનાવું તા ચોથીની મોકાણ તો ઊભી જ હોય. ત્યાં તો કોઈ પ્રજા આવે મહારાજ મને ફલાણાએ આમ કર્યું, ત્યાં તો રાજ્યમાંય પણ અનેક પ્રકારના દેકારા બોલી જાય. આ બધી જવાબદારી મારે બહુ કષ્ટદાયક હતી અને આમાં તો અમારી ભૂંડણીઓના અમારે લગ્ન કરવા જ ન પડે. લગ્ન વગર ની આવી જાય, ખાવા માટે મહેનત ન કરવો પડે, બસાવો પેદા થઈ જાય, એ બસાવોને કોઈ દે તાવ ન આવે, એને કોઈ દે દવાખાને ન લઈ જવા પડે, એને કોઈ દે ઇન્જેક્શન ન દેવા પડે. આ બધું બહુ મજાનું છે. આમાં મટે માટે મને મારતો નહીં. આ વાસના અને એટલા માટે મારી મમતા એમ રે નહીં મારું એમ શું કરું. મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. આ મમતા છે પ્રભુ તમે પકડો ભાઈ. એ હરી તમે કરદમ છે. જેણે પહેલેથી તપ કર્યું, પહેલેથી ઇન્દ્રિયોને સાધના કરી, પહેલેથી મનને જેણે જીતી લીધું છે એના જીવનમાં ફેરફાર થાય નહીં. સંન્યાસ લીધો, સંન્યાસમાં પહેલા વિરજા હોમ કરવો પડે. અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ પોતાના ગોત્રનો, ગોત્ર પોતાનું છે એમ જેમ આપણે મૃત્યુ થાય ને પછી પિંડદાનને આપણે વેરી નાખીએ એટલે પિતૃમાંય ભળી જાય, પ્રેતમાંથી ગોત્રનો સંબંધ પૂરો થઈ જાય, એમ સંન્યાસ જ્યારે લેવાનો હોય ત્યારે વિરજા હોમ કરી અને પિંડદાન કરી એક રાત્રિ સગા વાલા સાથે રહી અને બીજી રાત્રિએ પછી નીકળી જવાનું. ખાલી પિતા આકાશ, માતા ધરતી, પાત્ર કરપાત્ર, હાથનું પાત્ર, 5 ઘરની ભિક્ષા લાવી, બધું ભેગું કરી, કોઈ પણ જાતનો સ્વાદ નહીં ખાઈ જાય. અને સેજે જો વાસના રહી તો કાંઠે આવેલું નાવ ડૂબી જાય. ઋષભદેવના દીકરા ભરતજી
એની વાત આવશે. ભરતજીને વૈરાગ આવ્યો યુવાનીમાં અને પોતે નીકળ્યા. ક્યાં જતા હતા? નેપાળમાં ગંડકી નદી છે, પુલસ્ત ઋષિનો આશ્રમ છે, ત્યાં જતા હતા. એમાં એક શહેર આવ્યું અને શહેરમાં એક દુકાન આવી, કંદોઈની દુકાન. કંદોયો બરાબર જલેબી બનાવતો હતો અને એની સુગંધ આવી ભરતજીને, જે ભગવાનનું ભજન કરવા માટે રાજપાટ છોડીને જતા હતા. એને જલેબી ખાવાની ઈચ્છા થઈ. દિગંબર અવસ્થા હતી, અવધૂત હતા. એ કંદોઈની દુકાન પાસે આવીને ઉભા રહ્યા. એ ભાઈ, તું ગરમ ગરમ જલેબી બનાવે છે, જલેબી ખાવાની ઈચ્છા થઈ છે, મને આપને? અને કંદોએ શું કીધું? ભિખારી, આવો તગડો છો ને ભીખ માંગે છે? જા, અમારા ગામમાં રાહત કામ આલે છે, તળાવ બનાવાય છે, ન્યા જઈને આખો દી તીકમ લઈને ખોજ, અને જે મજૂરી મળે ને એ લઈને આવે ને પછી જલેબી ખા. ભરતજી ગયા મજૂરી કામ કરવા માટે, ખોદીને હાંજે પૈસા લઈને દુકાને આવ્યા. જલેબી હાથમાં લીધી અને તરત હૃદયમાંથી જ્ઞાન થયું, ઓહો, સમ્રાટ ચક્રવર્તી રાજા હતો અને એક જલેબીએ મારી કેવી દશા કરી નાખી. એક બાજુ જલેબી અને એક બાજુ સાણનો કોદળો, બે ભેગા કરી અને ખાવા માંડ્યા. ખા ખા, વાસનામાંથી મુક્ત થા. આ વાસના પણ જ્યારે સંન્યાસ હોય ને, એ પછી કોઈ દી ઘરે ન આવે. એ કોઈ દી હારો પ્રસંગ હોય ને, આપણે ત્યાં લગ્ન હોય ને આપણા કાકા જ સંન્યાસી બની ગયેલા હોય, તો એ કોઈ દી ઘરે ન આવે. અને શાસ્ત્રમાં એ લખ્યું છે, ઘરે અવાય જ નહીં, એ સંન્યાસ ન કહેવાય. સંન્યાસીને પછી કોઈ કર્મ કરવાનું નહીં, એને શીખા હોય ને એને બાળી નાખવાની. સૂત્ર કહેતા એને જનોઈ પહેરી હોય ને એ જનોઈને બાળી નાખવાની અને બેયની ભસ્મ કરીને પી જવાની. અને સંન્યાસ જ્યારે લ્યો ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે તમે જો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી હતા, વલ્ભાચાર્યજી, લક્ષ્મણ ભટ્ટને કોઈ એમ કહેલું, ઈલગાગારુ ને લક્ષ્મણ ભટ્ટ એના માતા પિતા મહાપ્રભુજીના, એમને એમ કહેલું એની પેઢીમાં કે તમારી પેઢીમાં 100 સોમયજ્ઞ કરો. 100 સોમયજ્ઞ, અશ્વમેઘ, વિષ્ણુયાગ, સોમયાગ, આ બધા યજ્ઞ છે. વૈદિક ધર્મમાં બધા યજ્ઞોનું નિરૂપણ બતાવ્યું છે. 100 સોમયજ્ઞ કરો તો તમારે ત્યાં ઠાકોરજી વલ્લભ રૂપે આવે. અને એ વખતે 100 સોમયજ્ઞ માં 99 યજ્ઞ પૂરા થઈ ગયા અને 100મો યજ્ઞ હતો એ લક્ષ્મણ ભટ્ટના હાથે થયો. ઇલમાગારુ એના મા અને પિતા એના લક્ષ્મણ ભટ્ટ, એના દ્વારા 100મો યજ્ઞ પૂરો થયો. અને ઠાકોરજીએ કૃપા કરી ચૈત્ર મહિનામાં વદ 11 ને દિવસે મહાપ્રભુજી પ્રાગટ્ય થયા. કઈ રીતે પ્રગટ્ય થયું? લક્ષ્મણને ઈલમાગારુ કાશીએ રહેતા હતા, ત્યાંથી સંઘ યાત્રા કરવા નીકળ્યો. એમાં ઈલમાગારુ લક્ષ્મણ ભટ્ટ બંને સાથે હતા. એમાં ચંપારણ્યમાં જ્યાં આવ્યા, ચંપારણ્યમાં તમે ગયા હો તો અત્યારે તો બહુ વ્યવસ્થા કરી, પહેલા એવી વ્યવસ્થા નહોતી. મહાપ્રભુજીની ત્યાં બેઠક પણ છે, બેઠકજી છે ત્યાં, 84 બેઠક આપણે બતાવી છે. જ્યાં જ્યાં મહાપ્રભુ બિરાજમાન થયા અને જ્યાં ભાગવતની કથા પોતે કરાવી, ત્યાં એક બેઠક થઈ. આવું મહાપ્રભુજીને ભાગવત પ્રિય હતું. પોતે કથા ન કરતા, કોઈ પણ શાસ્ત્રીને બિહારી અને ભાગવતની કથા કરાવે. જ્યાં કથા થાય ત્યાં એક બેઠક થાય. એવી કેટલી બેઠક છે? 84 બેઠક. પુષ્ટિ માર્ગની બેઠક કેટલી? 84. યોની કેટલી? 84. 84 યોનીનો નાશ કરવા માટે 84 બેઠક બનાવી. એનો જન્મ થાય તો એ પ્રાણ વગરનો દેહની આકૃતિ જન્મી. જીવ નહોતો. લક્ષ્મણ ભટ્ટને હિલગામાં ગારું બહુ દુઃખી થયા.
શેવટે કહ્યું હવે એક ફોરનું ઝાડ છે નદીને કિનારે, એમાં બખોલ છે, એમાં આને મૂકી દીધું. એ બાળકને એમાં મૂકી દીધું. ફરતી કોઈ હિંસક પ્રાણી ન આવે એટલે ખાખવા ભેગા કરીને ફરતી અગ્નિ પેટાવી દીધી. શેલા નમસ્કાર પાર્થિવ દેહને કરી માતા પિતા નીકળી ગયા. થોડી વાર થઈ એટલે સંઘ બધો પાછો એ રસ્તેથી નીકળ્યો. એમાં લક્ષ્મણ ભટ્ટને ઇલમા ગારુ હતા, એને જ્યાં દ્રષ્ટિ કરી તા તો એટલી બખોલમાં જે બાળક મૂક્યું હતું એ હાથ પગ હલાવતું હતું, એ ગુગવાટા કરતો હતો, એમાં જીવ આવી ગયો હતો. એકદમ ઇલમાગારું મા છે ને, અને માની મમતા તો કેવી હોય, મમતાની મૂર્તિ મા. જગતમાં માનું પાત્ર અદભુત છે. મા મા એમ બોલોતા તો મોઢું ઉકળે. એ મમતાની મૂર્તિમાં દોડીને જતી હતી તા તો વલ્લભ લક્ષ્મણ ભટ્ટે રોક્યા, ઉભા રો. આપણે અગ્નિ જે પેટાયો છે એ અગ્નિ અત્યારે શાંત થઈ ગયો છે, અને બાળકમાં અંદર પ્રાણ આવ્યો છે એ અગ્નિકુમાર છે. એ અગ્નિકુમારને જો આપણે ત્યાં આવવું હોય અને 100 સોમ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થયું હોય તો ફરીથી અગ્નિ પ્રજ્વલિત થઈ જાય. ફરીથી અગ્નિ પ્રગટ્યો શારે કોર, અને વચ્ચેથી ઇલમાગારુને અગ્નિએ માર્ગ આપ્યો કે જાઓ આ વચ્ચેથી જઈને તમારું બાળક લઈ લ્યો, અને જગતની અંદર એ આચાર્ય થશે, એ મહાપ્રભુ વલ્ભાચાર્ય. પુષ્ટિ માર્ગની એને સ્થાપના કરીને છેવટે એનો દેહનો વિલીન ક્યાં થયો? કાશીમાં. આપણે પહેલાના ગઢિયા હતા ને, એ જ્યારે એનું જીવન પૂરું થઈ જાય અને એમ થાય કે હવે અહીંયા રહેવું નથી ત્યારે કાશીએ વહી જતા. કારણ કે કાશીનું મરણ, આપણે કહેવત છે ને, જમણ ક્યાંનું? સુરતનું જમણ અને કાશીનું મરણ. હજી ઇલાકાના માણસો કાશીએ મરવા જાય. શા માટે જાય છે? કે કાશી ઇલાકાના 100-100 ગામના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, માણસ નહીં પણ કોઈ પશુનું મૃત્યુ થયું હોય, કોઈ પંખીનું મૃત્યુ થયું હોય, તો એનો જમણો કાન ઊંચો હોય. શા માટે? ભગવાન શિવને આ તારક મંત્ર આપે છે. કાશીમાં ભગવાન શિવશંકર 24 કલાક ને આ ભૂતનાથ તરીકે બિરાજે છે, મણિકર્ણિકાના ઘાટે. કાશીમાં ઘણા ઘાટ છે, અને કાશીની ગંગા છે એ ઉત્તર વહે છે. ઉત્તરમાં જે નદી વહેતી હોય ને, નદીનો બહુ મહિમા હોય, ઉત્તરવાહિની ગંગા. કાશીમાં ઉત્તરવાહિની ગંગા છે, અને ભગવાન કાશીમાં તારક મંત્ર આપે છે. તારક મંત્ર એ રામ મંત્ર છે. જે જીવને તારક મંત્ર ભગવાન શિવ આપે એટલે શિવ છે એ જગતના ગુરુ છે. એટલા માટે આપણા સાહિત્યમાં બતાવ્યું છે, સત સૃષ્ટિ તાંડવ રચયિતા, સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજન નટરાજ રાજન હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય રાજ રાજ ક્ષીર જ્ઞાન ગંગા ચંદ્રમા શિદ બ્રહ્મ જ્યોતિ લલાટમા નાગ માલા સંત
तव शक्ति मामाने पिता हे चंद्रिकाया पराजिता सहुवेदगाये संहिता सहुवेदगाये ઘણા બધા દાખલા છે. એક ભાઈ ને વૈરાગ આવ્યો, પછી નાથ સંપ્રદાયમાં વૈયા ગયા. એટલે નાથમાં જઈએ ને, નવનાથમાં જઈએ ને, તો નવનાથ નો એવો નિયમ છે કે એમાં કાનમાં શીરા દઈ ને કાનમાં કુંડળ પહેરાવી દે. બીજા બધા સંપ્રદાયો છે ને એમાં એ નથી. એમાં તો આપણને વૈરાગ આવ્યો ને 6 મહિના રહેવું હોય તો રહીને પાછા ઘરે ઉઈ આવી. પણ નાથ સંપ્રદાયમાં તો શીરા પડી જાય. એમાં એક ભાઈને વૈરાગ આવી ગયો, ઘરમાં થોડોક ઝઘડો થયો એટલે નફરત આવી, અને નાથ સંપ્રદાયમાં જઈને કાનમાં કુંડળ નાખ્યા ને 5 વર હર્યા, અને પછી ફાવ્યું ને ઘરે આવ્યા, પછી બહાર નીકળે ને તો પંજું બાંધી રાખે, આમ કાનોને ખુલ્લા જ કરે નહીં. કારણ કે નહીતર તો સામે મોટા મોટા બાંખોરા દેખાય. એટલા માટે કીધું છે કે સબઘર ભટકી નાથઘર અટકી, સંન્યાસ સર્વનો નાશ. પ્રાણ જતી વખતે ગરુડ પુરાણમાં લખ્યું છે, પ્રાણ જતી વખતે દરેક માણસે એવું ભૂમિકા પ્રાપ્ત થવી જોઈએ કે હું સંન્યાસી છું. બ્રાહ્મણોને તો અવશ્ય સંન્યાસ લેવો પડે તો જ એની મુક્તિ છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપાએ સંતરામ મંદિરમાં શૈલી અવસ્થામાં સંન્યાસ લઈ લીધો. સંન્યાસ સર્વનો નાશ, દરેક વાસનાનો નાશ. એક નારાયણ ઈષ્ટદેવ, ઓમ નમો નારાયણાય, ઓમ નમો, એ મહામંત્ર છે સંન્યાસ. કદર્મજીએ સંન્યાસ લીધો, ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યું. અને અહીંયા કદર્મજી ગયા ત્યારે દેવહૂતિને કહેતા ગયા હતા, આપણે ત્યાં પરમ તત્વ આવ્યું છે, દેવી મોહજાળમાં પુત્ર ભાવમાં ન રહેતા, આ પરમાત્મા આવ્યો છે, માટે પરમાત્મા પાસે પરમગતિની પ્રાપ્તિ થાય એવો ઉપદેશ પ્રાપ્ત કરી લેજો. અને એ શબ્દો યાદ આવ્યા દેવહૂતિ માતાને. સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર છે, ત્યાં પિતૃઓનું, ત્યાં માતૃ ગયા એટલે માનું શ્રાદ્ધ ત્યાં થાય. માના શ્રાદ્ધનો મહિમા સિદ્ધપુરમાં, બાપના શ્રાદ્ધનો મહિમા ગયાજીમાં. મેં એક દિવસની કથામાં પણ કીધું હતું, આ બે તીર્થો આપણા વેદ ધર્મમાં બહુ પ્રસિદ્ધ બતાવ્યા છે. માતૃ ગયા સિદ્ધપુર, પિતૃ ગયા ગયાજી. આ બિંદુ સરોવર કેમ પ્રગટ થયું? કરદમ મુનિએ બહુ સાધના કરી, બહુ સાધના કરી, શરીર એકદમ રૂની પૂણી જેવું હાડ પિંજર બની ગયું. અને ત્યારે ભગવાન પ્રસન્ન થયા, અને ભગવાને જ્યાં કરદમ મુનિને જોયા ત્યારે ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા. અને એ આંસુ જે પડ્યા એનું સરોવર બન્યું. આંસુ એટલે બિંદુ, બિંદુ જે પડ્યા એનું સરોવર બન્યું એટલે એનું નામ બિંદુ સરોવર. હાલ પણ સિદ્ધપુરમાં છે બિંદુ સરોવર, અને એના કાંઠે બધી આ માતૃ ગયાની બધી વિધિ થાય છે. ને બધા બુદ્ધિઓ જે નિષ્ણાત હોય, પાઠશાળામાં ભણેલા હોય, વેદની રૂચાઓ જેને કંઠસ્થ હોય, એ બધી પ્રેત ક્રિયાઓ ન્યા કરાવે છે. ન્યા નારાયણ બલિ થાય, ન્યા ત્રિપિંડી શ્રાદ્ધ થાય, દરેક પ્રકારના જે શ્રાદ્ધો છે
એ માતૃશ્રાદ્ધનો મહિમા ગયામાં બતાવ્યો છે. એ માં જાગી ગઈ, પિંડદાન આપવાથી મોક્ષ થતો નથી, પિંડદાનથી પ્રેતત્વ પણ મટે છે પણ મોક્ષ નથી થતો. અને મોક્ષ થતો હોય તો પછી આપણે લોટ લાવીને પિંડ જ બનાવી દઈએ ને તો મોક્ષ થઈ જાય. હા, દશાનું શ્રાદ્ધ, એકાદશાનું શ્રાદ્ધ, બારમાનું શ્રાદ્ધ, તેરમાનું શ્રાદ્ધ, એમાં પ્રેતત્વપણું જે હોય એ પ્રેતત્વમાંથી મુક્તિ માટે એની પાછળ જે આપણા વૈદ ધર્મ એ બતાવ્યું છે એ શ્રાદ્ધ અવશ્ય કરવું. ભલે એ આસ્તિક ન હોય, નાસ્તિક ભલે હોય, પણ એની પાછળ શ્રાદ્ધ કરવું. અને ઘણા એવા જીવાતમાં છે, શ્રાદ્ધ કરો તોય મુક્તિ નથી. માતમની કથામાં આવ્યું હતું ને, ગયાજીમાં શ્રાદ્ધ કર્યું ગૌકર્ણએ, પછી ધંધો કરીને મુક્તિ ન થઈ, એટલો ભયંકર કર્મ કરેલું હતું. બ્રાહ્મણ શરીર હતું, જગતમાં સૌથી શ્રેષ્ઠ શરીર બ્રાહ્મણનું આપ્યું છે, અને એ બ્રાહ્મણ પોતાના હૃદયને ગટર બનાવી દે, એમાં મદિરા પીવે, એમાં માંસ ખાય, એમાં આમલેટ ખાય, એ બ્રાહ્મણ બ્રહ્મરાક્ષસ થાય. બ્રાહ્મણનો ધર્મ છે વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું. આ છ ખટકર્મ બ્રાહ્મણના છે. માં જાગૃત થઈ ગઈ. સવારનો પહોર હતો, ભગવાન કપિલના શરણે આવી અને શરણાગતિ સ્વીકારી. કપિલ કે હું તો તમારો દીકરો છું, તમે તો મારા વડીલ છો, વડીલને મારે પગે લાગવું પડે, એના બદલે તમે મને પગે લાગો આ યોગ્ય ન કહેવાય. ત્યારે દેવહૂતિ માતા બોલ્યા છે, ભાઈ આજ સુધી મારા જીવનમાં અજ્ઞાનનું અંધારું હતું, આજ સુધી મને એમ હતું કે આ કપિલ મારા પુત્ર તરીકે છે, પણ તારા પિતાએ મને સંજ્ઞા કરી છે કે તું તો અખિલ બ્રહ્માંડનો નાયક છો, અને અત્યારે વૈદિક ધર્મમાં સાંખ્ય શાસ્ત્રની જરૂર પડી છે. વૈદિક ધર્મ અત્યારે પતનના પંથે જઈ રહ્યો છે. માએ આપણા માટે કેટલો સુંદર મજાનો પોતાના માટે રસ્તો નથી પ્રગટ કર્યો. માએ આ દેશની માં એવી હોવી જોઈએ કે માર્ગ ભૂલેલાને ફરીવાર માર્ગે ચડાવી દે. ઈ માં દેવહૂતિ, દેવોને દેવ બનાવીને કાયમને માટે આહુતિ આપ્યા જ કરે. હે દેવ, તું એકવાર દેવમાંથી હેઠો ઉતર મનુષ્ય બન, અને મનુષ્ય બન્યા પછી તારી વાસના મુમુક્ષતા. મોક્ષ કોઈ દે દેવનો નથી થતો. એટલા માટે દેવોને દુર્લભ માનવ જન્મ શા માટે કહેવામાં આવે છે કે માનવ છે એનાથી જ મોક્ષ થાય છે. હવે મોક્ષ કરવાનો કોનો? આ શરીરનો? શરીર તો આઈના પેદા થયું ને, આઈના ખલાસ થઈ જવાનું. ભગવાને કેવું કર્યું? ભગવાન કેવો છે? પૃથ્વી તણો પીંડો કર્યો, અરે રજલાવ તો ક્યાંથી હશે, ઈ જગ ચાક ફેરવનાર કહો એ કુંભાર બેઠો ક્યાં હશે. કાળી કાળી વાદળી નો એ દોનાર ગોવાળ કેવો હશે, ઈ જાણવા જો વાતણી દિલ જંખના ભટકી રહી. અંતે જતા બ્રહ્માંડમાં, અંતે જતા બ્રહ્માંડમાં મતિ અટકી ગઈ. ન્યા બુદ્ધિ ટૂંકી પડે, ન્યા મન ટૂંકવું પડે. એટલા માટે માં આજ આ વસ્તુને જાણવા માટે આ સાંખ્ય શાસ્ત્ર છે. જ્યાં વેદો પણ થાકે ત્યારે વેદો હું કે નેતી નેતી વેદ પુકારે, વેદ પણ નેતી નેતી આવા નહીં આવા નહીં, ભગવાન આવા નહીં ભગવાન આવા નહીં, એનું વર્ણન કરતા કરતા જ્યારે વેદ થાકી જાય ને ત્યારે વેદો પણ એમ કે ભગવાન આવા નહીં ભગવાન આવા નહીં.
नेति नेति वेद पुकारे। ये भगवान आ तारीफ है, हमारी दलील छे। परमात्मा नी प्राप्ति करवी होय तो परमात्मा पासे जावा माटे ना रस्ता केटला, अने परमात्मा नी प्राप्ति मा कोण रुकावट करे छे, रोके छे कोण ईश्वर नी प्राप्ति मा, मानो पहलो प्रश्न देवहूति मा। ईश्वर पाहे जावा मा रुकावट कोण करे छे, रोके छे कोण? अने ई वक्ते भगवान बोल्या, कारण बंधन मोक्षयो। भागवत मां कीधु, भगवान गीता मां पण कीधु, आ बधो जगत मां खेल मन नो छे। मने कोके बे गाल दीधी, मारू कोके अपमान कर्यु, सभा मां कोई आवी अने कोई व्यक्ति ने बे गाल दईन अपमान करे, कोने लाग्यु? मन ने। कोने पकड़ायु? मन ने। मने कही जाए हूँ कौन, आम करी नाखो तेम करी नाखो, ए तोफान उठे, अने यमाथी हूँ जन्मे झेर, पहलू वेर, अने वेर पछी आवे झेर, यमाथी पछी वेर झेर उत्पन्न थाय। जाजो होरिये नी वाद, वादे विखवू पजे। कोई पण वस्तु अतिरेक थाय ने, अतिनी कोई गति नहीं। एटला माटे आपू भागवत के अति बोलवू नहीं, अति खावू नहीं, अति हुवू नहीं, अति कोईनी सोबत करवी नहीं। अतिरेक थाय तो एमांथी ज भुजंग पैदा थाय अने ई ज आपणने करडी जाय। तो अतिरेक करवा वालू कोण छे? मन। मन केवू छे? मरकट। मदारी ने जरा वांदरा पकड़वा हो ने, त्यारे ज्यां वांदरा रहता हो ने, न्या ई सण्या सण्या लईने जाय। पहला सण्या में એટલે જેટલે વેર્યા હોય ઈ લઈ ગયા દે ખાઈ દે, પછી મદારી શું કરે? એક નાની એવી કુરડી, એનું મોઢું હાંકડું, એમાં સણ્યા ભરે અને ઈ મૂકે। એટલે વાંદરા જે લેવા આવે ને, આમ જોવે તો સણ્યા એને પ્રિય, એટલે પોતાના બે હાથી માટલી હોય એમાં નાખે અને બે હાથની મુઠ્ઠીઓ ભરે, મુઠ્ઠીઓ ભરે, મારી પાસે સણ્યા આવ્યા એટલે હાથ બારા નીકળે નહીં। એટલે વાંદરાને લાગે મને કોઈ પકડ્યો છે, મને કોઈ પકડ્યો છે। જો ઓલી મુઠ્ઠી ભરેલી સણ્યા છે મૂકી દે ને તો હાથ બારા નીકળી જાય, પણ મૂકે નહીં એ જ તકલીફ છે ને, મુકાતું નથી। મુકાય તો કઈ તકલીફ જ નથી। ભલે એને કીધું ભાઈ મને ક્યાં વાગ્યું, ભલે એને બે કડવા વેણ કીધા મને ક્યાં લાગ્યું, મૂકી દીધું કઈ તકલીફ જ નહીં, પણ મુકાય નહીં। હે કોણ હું, મને કહી જાય એ માલ પછી પકડ્યો। આમન, આમન કેવું છે? વિમાન કરતા જબરું છે। મુંબઈ જવું હોય તો વિમાનમાં બેહવું પડે, કલાક દોઢ કલાક થાય ત્યારે મુંબઈ આવે, પણ મનને જવું હોય તો એક સેકન્ડમાં વયું જાય। આવી ગતિ વિમાન થી પણ તીવ્ર ગતિ મનની છે। મન જ મોક્ષ અને મન જ બંધન છે। વિક્રમ રાજાને એક ભૂત પ્રસન્ન થયો અને વિક્રમને કે તમને વેતાલ અને હર્ષિદ્ધિ સહાય છે, એટલે હું ભૂત તમને પ્રસન્ન થયો છું, તમારું જે કામ હોય એ કામ કરી નાખું, મને કામ તમે બતાવ્યા જ રાખો। એટલે વિક્રમ મહારાજે તો ઘણા જે અધૂરા પડેલા કામ હતા એ ભૂતને બતાવ્યા, એટલે ભૂત તો ઘડીકમાં કરી નાખે, અને ઘણા બધા કામ જે હતા અધૂરા એ પૂરા થઈ ગયા। એટલે ભૂત કે હવે મને કામ બતાવો, અને જો તમે કામ નહીં બતાવો તો હું તમને ખાઈ જાય। મસ્જિદે કોટે મસ્જિદ વળગી, હું તમને ખાઈ જાય। વિક્રમ મુંજાણા વૈતાલને પૂછ્યું, મહારાજ આનો કોઈ રસ્તો? વૈતાલ સિદ્ધ હતા એમ, હા રસ્તો છે। કયો? એક મોટો જબરો થાંભલો કરીને 108 પગથિયા કરી અને ભૂતને કે તારે સડવું ને ઉતરવું, જ્યાં સુધી કામ ન સિંધુ ને ત્યાં સુધી તારે સડવાનું ઉતરવાનું।
આ મનને વશ કરવાનું, 108 ની માળા લઈ અને પછી સડવાનું, ઉતરવાનું, ફેરવ્યાજ કરવાનું, ફેરવ્યાજ કરવાનું. પણ એમાંય મન હરખો ન રહે. કાષ્ટ કાપી માલા બનાવી, બિસ્મે ડાલા સૂત, માલા બિચારી ક્યું કરે ફેરવનાર કપૂત. એમાં માળા શું કરે? મન તો માળા જ બાંધતું હોય, હાથમાં ઠાકોરજીના નામની માળા હોય, પણ મન તો ક્યાંય નું ક્યાંય હોય. એટલા માટે કીધું છે, જ્યાં ત્યાં મનડું દોડે છે એને કાબુમાં લઈ લેજો, જ્યાં ત્યાં મનડું દોડે છે એને કાબુમાં લઈ લેજો, જ્યાં ત્યાં મનડું દોડે છે એને કાબુમાં લઈ લેજો, જ્યાં ત્યાં મનડું દોડે છે એને કાબુમાં લઈ લેજો. તોફાન નો કરે એને બાંધવાનું છે. કયું? હરિનામ રૂપી ખીલો. હરિનામ રૂપી ખીલે મન બંધાઈ જાય એટલે મન અંદર મંડાઈ જાય. આ બાર મુખ છે ને, મન આપણને બંધન કરે છે, એનું ઈ મન આપણને મોક્ષ કરે. પણ ક્યારે? અંતર્મુખ થાય ત્યારે. અંતર્મુખ કરવાની જરૂર છે. અને અંતર્મુખ જેના મન થયા ઈ થાય રૂખડ બાપુ, ઈ થાય જટાશંકર બાપુ. આ અંતર્મુખ મન ની તાકાત, એના 84 લાખ માં ભટકવું ન પડે. ઠાકર એની હામું જોઈને એને કામ કરી જાય, બધા કાયમ ને માટે આવી જાય. એને દલીલ ન કરવી પડે. નરસિંહ મહેતા ને કેટલા કામ કરી ગયા? એક કામ નહીં, 52 કામ કરી ગયા. 52 વખત આવ્યો, બાપનું શ્રાદ્ધ કરી ગયા, કુંવરબાઈ નું મામેરું પૂરી ગયા, સગા શ્યામળશ્યા ના વિવાહ કરી ગયા, અરે હુંડી સ્વીકારી ગયા. લાવો લખી દઉં હુંડી, જાવ ત્યાં મોટી પેઢી છે શ્યામળા ની, ત્યાંથી તમને પૈસા મળી જાય. આ મન અંદર આવી ગયું, મનને જેને મારી નાખ્યા. અને મન મારી નાખે ત્યારે એને પરમાત્માની પ્રાપ્તિ થાય. તો માં કપિલ ભગવાન કહેવા લાગ્યા, હે માં, તારા પહેલા પ્રશ્નનો જવાબ છે, મન ઈ જ બંધનમાં નાખે છે અને મન ઈ જ મુક્તિ આપે છે. આપણે નાશ કોનો કરવાનો છે? આ દેહનો તો નાશ થઈ જવાનો છે. આપણી ઈચ્છા હશે કે નહીં ઈચ્છા હોય તો આ દેહ છે ને રાંધેલું ધાન છે. આને બગડતા બાપા કઈ વાર લાગતી નથી. ક્યારે આમાંથી રોગ ઊભા થઈ જાય, ક્યારે આ બગડી જાય અને ક્યારે આ ખલાસ થઈ જાય. અને ખલાસ થઈ જાય પછી જોજો તમે એની કેવી સ્થિતિ થાય. એટલે કાયારૂપી કોડિયું પડ્યું રહે અને જોત વહી જાય. જોત ક્યાં ગઈ એની કોઈ ખબર પડતી નથી. જોત નીકળે એટલે કાયાની પછી કાંઈ કિંમત નહીં. જ્યાં પડ્યું હોય ત્યાં પડ્યું રહે અને 2 કલાક થાય તા તો ફૂલવા માંડે. અને એમાંય 8-10 કલાક થાય તા તો ઢમઢોલ થઈ જાય ફૂલી. અને એમાંય 12 કલાક થાય તા તો દુર્ગંધ આવવા માંડે. અને 24 કલાક થાય ને તા તો એની પાસે ન જવાય, એવી માલપાથી દુર્ગંધ આવે, એવી જીવાતો પડવા માંડે. અને એમાંય પછી 2-3 દિવસ પડીને થયા હોય ને પછી આમ હાથ પકડવા જાવ તો હાથ નોખો થઈ જાય, પગ નોખો થઈ જાય. એટલા માટે પછી એના છેલ્લો સંસ્કાર, 3 સંસ્કાર છે આપણા. પહેલો સંસ્કાર અગ્નિ સંસ્કાર. અગ્નિની જોગવાઈ ન હોય, કોઈ નદી હોય, વાંજાળ પાણી હોય, એમાં જળ પ્રવાહ આપી દેવો. અને અગ્નિ સંસ્કારને જળ પ્રવાહની જોગવાઈ ન હોય તો ભૂમિ દાહ, ભૂમિમાં ભંડારી દેવું. આ 3 દાહ આ કારણ છે માં મનનું. પોપટને પકડવા હોય એટલે જંગલમાં એક તાર બાંધે અને તારમાં એક ભૂંગળી પૂરવો પોપટ પકડવા હોય.
અને બાજુનો બીજો અવતાર હોય ત્યાં બધી મીઠાઈ ને કેરી ને મૂકે. એ પોપટ આવે પેલું ખાવા માટે, એ ભૂંગળી ઉપર બેહે, ત્યાં ભૂંગળીના બરોબર પકડી રાખે એટલે ભૂંગળીનો સ્વભાવ ગોળ છે એ ફરવા માંડે, એટલે પોપટ ઊંધો થઈ જાય, અને ઊંધો થઈ જાય એટલે વજનને કારણે પછી સીતો ન થાય. પોતાના હાથે જ પોતે પકડાયો, ત્યાં તો ઓલા વાહે ઊભા હોય, આવી તરત પકડીને પાંજરા પૂરી લઈ જાય, એનો એ ધંધો વેસવાનો. આ પોપટ એમ પકડાય છે અને એમ એની કિંમત થાય છે. આ કોણે કર્યું? ભાગવતમાં દ્રષ્ટાંત છે આ મને. તો માએ સમાધાન થઈ ગયું, આ મનથી જ બધું જગત છે. વાવડી ગામમાં આપણે અહીં કથા થાય છે, અને મોટા આગરિયામાં એક્સિડન્ટ થયો હોય કોઈ ભયંકર, અને આપણને ખબર પડે કે ભાઈ મોટા આગરિયામાં એક્સિડન્ટ થયું છે, એટલે કોનું થયું છે? આપણા ગામનું તો કોઈ નથી ને, આપણા પરિવારનું તો કોઈ નથી ને, આપણું મારું ન્યામમતા આવે, ન્યામન મંડાય. ના ના, એ તો અહીંયા એક્સિડન્ટ થયું છે ભયંકર, પણ આપણા ગામનું કોઈ નથી, એ તો બીજા ગામનું કોઈ અજાણ્યું છે, એનું દુઃખ નહીં થાય, એનો એટલો રંજ નહીં થાય, મારું એનો રંજ થાય. હું મારું એ માયા છે, અને માયા જ આપણને દુઃખી કરે છે. એ માયામાંથી મુક્ત થવા માટે સતત પરમાત્માનું યાદ સ્મરણ, એમાં બીજું પગથિયું ભગવાન પાસે જવાનું છે. એક એક પગથિયા બતાવ્યા. હમણાં સવારમાં તમે નવધા ભક્તિ સાંભળી, શબરીને ભગવાન રામે કીધી, એમાં આમાં નવધા ભક્તિ કપિલ ભગવાને કીધી છે. ત્રીજું પગથિયું, પરમાત્માની વૃત્તિ અખંડ કાર્ય રાખવી. તમે ભજનમાં બેઠા, માળામાં બેઠા, તમારું મન ભલે ગમે એમ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે, પણ તમે એની આરે ઉઠી ન જાઓ. મન જાય તો જાને દો, મત જાના દો શરીર, બિના સરાઈ કામ કામ ઠી કહાં લગેગા તીર. મન જાય તો જવા દો, તમે ન જાઓ. આ ત્રીજું પગથિયું બતાવ્યું. ચોથું પગથિયું, સુરતામાં પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે સતત ધ્યાન લગાવવું. આ સાંખી યોગ છે. આસન સિદ્ધ કરીને ભ્રકુટીમાં અથવા તો નાકની દાંડી છે ત્યાં આંખને જોવી. નાકને આમ નાશિકા તમે જોવો ને, એટલે મન છે ત્યાં છોટી દે. અહીંયા એક ચોટલો ભરો ને નાનો એવો, છોટીઓ ભરી નામ કરો ને એટલે તમ તમ થાય, એટલે મન ત્યાં છોટી દે. આ મનને બધાય વંશ કરવાના રસ્તા ભાગવતમાં બતાવ્યા છે. ભાગવત અદ્ભુત ગ્રંથ છે, અને બધી કથાઓ ભાગવતી જ હોવી જોઈએ. અત્યારના વ્યક્તાઓ બધી કથા કરે, ભાગવતની કોઈ કથા કરતું જ નથી. આ બધું ભાગવતમાં બતાવ્યું છે. પાંચમો પગથિયો, છઠ્ઠું પગથિયો, સરળ સ્વભાવ. ખાંડ છે જેમાં નાખવાને ભળી જાય, પોતાનું અસ્તિત્વ મીટાવી દે અને બીજાને મીઠું કરી નાખે. દહીંમાં નાખો તો દહીં રૂપ થઈ જાય, પણ એમાં કોઈને એમ ન લાગે કે આમાં ખાંડ છે. પણ દહીંને મીઠું કોણે કર્યું? ખાંડ દે. પોતાપણું મીટાવી દે અને બીજાને પોતાનું રૂપ આપી દે. આ જીવન બધાયની અરે ભળી જાય, કોઈની સાથે અતડાપણું રહે જ નહીં. અને આપણામાં તો વાવાઝોડું આવે, અને ઓલિયામાં વાવાઝોડું આવે નહીં, બસ એટલી ખામી. હારો જેને કીધો હોય ને એને આ જીવન સુધી હારો જ જોવો, અને ખરાબ જેને કીધો એને આ જીવન સુધી ખરાબ જોવો. આ બે રસ્તા ભક્તિ માર્ગમાં બતાવ્યા છે. મૂર્ખ હોય ને, સર્પ હોય ને, એને તમે પાળો, એને રોજ દૂધ પાવ, એને રોજ દરમાં રાખો, રોજ એની આરતી ઉતારો. પણ સર્પ છે ને, એને કોઈ દી જ્ઞાન ન લાગે,
ક્યારેક તમને વેડી દે એમ મૂર્ખ હોય ને. એટલા માટે આપણા ભાગવતમાં કીધું છે કે મૂર્ખ નરને પ્રમોદતા પત પોતા તણી જાય, ટપલો સરાણી સડાવતા યરીસો કદી ન થાય. કુંભારનો ટપલો વાસણ ઘડવાનો ટપલો આવે, એને ગમે એટલો હરાણીઓ ચડાવો, ઘહો આ કાસ થઈ જાય, કાસ થઈ જાય તો કાસ થાય નહીં. મૂર્ખ નરને કોઈ દે બોધ ન લાગે, મૂર્ખને બોધ ન લાગે રે. એને સંત ભલે સમજાવે, સંત ભલે સમજાવે, એને 18 પુરાણ ભલે વંચાવો, પણ મૂર્ખને બોધ ન લાગે. આ મૂર્ખની પહેલી ભૂમિકા ભાગવતમાં છઠ્ઠી ભક્તિમાં લખી છે. મૂર્ખતાનો ત્યાગ કરીને સરળ બની જાવ, છઠ્ઠી ભૂમિકા. સાતમી, આઠમી, નવમી. સાતમી ભૂમિકા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કર્મનો માર્ગ, કર્મ ભક્તિ. તમે જે કર્મ કરતા હોય તમારું નિત્ય કર્મ છે, અને નિત્ય કર્મને કોઈને મૂકો નહીં. ઈ આપણા ભગવાન સાથેનો આપણો નિત્યનો પત્ર વ્યવહાર છે. આ નિત્ય કર્મનો મહિમા બતાવ્યો. એક નિત્ય કર્મથી, કર્મથી ભગવાન પાસે જવાય. બીજું, આઠમું પગથિયું ભગવાન પાસે જવા માટેનું જ્ઞાન, જ્ઞાનથી ભગવાન પાસે જવાય. અને નવમું પગથિયું ભગવાન પાસે જવા માટે ભક્તિ, મન, કર્મ અને વચન. ત્રણ પ્રકારથી મનથી ભગવાનની ભક્તિ કરવી, વાણીથી ભગવાનની ભક્તિ કરવી, દેહથી ભગવાનને ભક્તિ કરવી. ભક્તિના પ્રકાર બતાવ્યા છે. ધર્મના બે પ્રકાર છે. એક અસાધારણ ધર્મ અને એક સેવક ધર્મ. અસાધારણ ધર્મ એટલે રામ. રામ વિગ્રહવાન ધર્મો. રામ છે એ આદર્શ ધર્મ છે. ભગવાન રામે રોજ હવારમાં વહેલા ઉઠી, 14 બ્રહ્માંડના નાથ હતા છતાં વહેલા ઉઠીને મા બાપના ચરણને પગે લાગી. આદર્શ ધર્મ છે. અને આ દીકરો કેથી પગે લાગે? દિવાળી દી બાપા કાંક આપશે એટલે ઓલું બધું ભૂલાઈ જાય. ભગવાન હતા છતાં આદર્શ ધર્મને નિભાવ્યા. ભાઈ ભાઈનો પ્રેમ, એક ભાઈ હારી જતો હોય તો એને જીતાડવા માટે પોતે હારી જાય. અરે એક ગામમાં બે હગા ભાઈ હતા, એ નોખા થયા. અને પછી એક ભાઈ મોટો હતો, એને જાજો પરિવાર, નાના ભાઈને ઓછો પરિવાર, બંનેના જમીનના ભાગ પડ્યા. અને મોટા ભાઈને ઓછું પાક્યું તો નાનો ભાઈ ભાઈને ખબર ન પડે એમ રાતમાં ખડાવાળમાં પોતાના બાજરામાંથી ભાઈના ડગલો હોયમાં પછી માણા ભરીને નાખી દે, ભાઈને ખબર ન પડે. મારા ભાઈ મોટા છે, મોટું કુટુંબ છે, મારે નાનું કુટુંબ છે, મારો ભાઈ માગશે નહીં. આ ભાઈ ભાઈની ભાવના. આજે આપણે બંધુત્વની ભાવના મટી ગઈ. આજે એક વીઘાનું ફળિયું હોય, પહેલાં આપણે જોવો આપણું કુટુંબ આમ સંયુક્ત રહેતું, બધું નાના એવા મકાન હોય એમાં 10-12 કુટુંબ રહેતા હોય. રાતે હાલવાનું માગ ન હોય, ગાડા છોડ્યા હોય, બળદ બાંધ્યા હોય, બેહું એક કોઈ હોય, પણ સંયુક્ત કુટુંબમાં કેટલી શાંતિ હતી. આજ બે વીઘાના ફળિયા આમ શાંતિ છે. કારણ મને આપણને મમત્વમાં બાંધી દીધા. આપણે ઈનાઈ છે, આપણને બદલ્યા કોણે? આપણા મન નાના બની ગયા. મોટા મન નહીં, નાના મન થઈ ગયા. બોલ્યો તો ગામમાં એક એક એવા આપણા મોટા મન હતા ને કે ગામની અંદર એક કોઈ 90 વર્ષના દોષી હરિજનના દિયાચમાં મરી ગયા હોય અને કોઈને ખબર પડે ગામના હારા માણસોને કે અમારા ગામમાં મયત પડ્યું છે, એને જ્યાં સુધી કાઢી ન જાય ત્યાં સુધી અમારે આજ વાળું નથી કરવું, આજ અમારે જમવું નથી. અમારા ગામનો એક જીવ વયો ગયો તો અમારાથી જમાય નહીં. આવી ભાવના હતી.
અને આજ આપણે શમશાનમાં જઈને નાસ્તા કરીએ. એક બાજુ સીતા બળતી હોય, એક બાજુ આપણે ધમસો કરતા હોય. કોની વિકૃતિ કરી? આપણા ભૌતિક જગતે આપણે બહુ ભૂલ્યા છે. ભાગવત બતાવે આપણે આપણી નીતિ, આપણો ધર્મ, આપણી અસ્મિતા એને આપણે ભાંગી નાખ્યા છે. અને ઉપરથી આપણે પાછા ધાર્મિક કહેવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણે વિકૃતિ કરી છે, સંસ્કૃતિને શણગારી નથી. આપણા શાસ્ત્રની અંદર બેન દીકરીનો એક પગની પાની દેખાતી નહોતી. એ કોણે માગ્યું? એક બેન દીકરી જંગલમાં જાતી હતી, થાકી ગઈ, હોઈ ગઈ. ત્યાં પવન વાતા હતા અને પવન નિમી રાજાને પ્રસન્ન થયા. રામ ભગવાનના વંશમાં નિમી રાજા, એ નિમી રાજાને વાયુદેવ પ્રસન્ન થયા અને કીધું, માગો માગો વાયુદેવ, કે હું એટલું માગું કે મારી કોઈ બેન દીકરી થાકીને હોઈ ગઈ હોય તો તમારે એવી રીતે વાવવાનું ને કે એની પગની પાણીનું વસ્ત્ર પણ ન ઉડવું. બેન દીકરી હાડીમાં જેવી શોભે એવી આ પઠાણી દ્રેશમાં શોભે? આપણે પઠાણી દ્રેહ પકડી લીધા, હવે તો પછી વરેની દીકરી હાડી પહેરતા ઉડતી નથી. અને પેલા કોને ખરેરા કરતા? ઘોડાને. અને હવે 15 દિવસ તો હાઈબ્રો કરવા જવું જ પડે બ્યુટી પાર્લરમાં. અને પછી ભલે નેણ 3 દિવસ સુધી બળે પણ દોરો લઈને ખેહાવે તે હરખાત કરાવે. આ વિકૃતિ! અરે 3-3 કલાક વરઘોડો એ મોડો આવે, ક્યાં ગયા છે કન્યા તૈયાર થવા માટે? અને કેટલા રૂપિયા? 15,000 ભૂકા જ કાઢી નાખ્યા. ભગવાને વરદાન આપ્યા કે તમારો સમય છે, લૂટ્યા કરો. આપણે કેટલી વિકૃતિમાં વહી ગયા. આ વિકૃતિ આપણા ભાગવતમાં બતાવી છે. આજ આપણે ધાર્મિક છીએ પણ આપણે એક મહાત્માએ તો એમ કીધું છે કે દુરીજન છે ને એ સંસ્કૃતિને હેરાન નથી કરતો. આપણને ખબર જ છે કે આ સંસ્કૃતિને નથી માનતો, પણ જેટલા સજન છે ને એ સંસ્કૃતિને ખતરામાં મૂકે. સજનથી જે નુકસાન થાય છે સંસ્કૃતિને, એટલું દુરીજનથી નુકસાન નથી થતું. માટે સજનો સાવધાન, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ આ બધું કાઢવાની જરૂરી છે. આ વેદ ધર્મ કહે છે, એમાં વેદ ધર્મ એ ભક્તિ છે અને ભક્તિમાં કોઈ ખોટું કામ નથી. આ કોણ કહે છે? કપિલ ભગવાન. આ સાંખ્ય શાસ્ત્ર માને બતાવ્યું, એમાં તો સ્ત્રી છો અને સ્ત્રી છે એ કોઈ કઠણ તપ ન કરીએ કે તો માં તારે પ્રેમ ભક્તિ કરવાની. પ્રેમ ભક્તિ એટલે પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ માર્ગમાં એક એક માજીની વાત આવે છે. એક માજી ઠાકોરજીને બહુ માનતા હતા અને પુષ્ટિ માર્ગમાં અમે બ્રાહ્મણો જમાડીએ ને તો 3 મિનિટમાં ઠાકોરજીને જમાડી દઈએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ઠાકોરજી જમી ગયા અને પુષ્ટિ માર્ગમાં સામગ્રી સિદ્ધ કરી અને ઠાકોરજીને થાળ સામગ્રી ધરી એટલે એ સામગ્રીને 1.5 કલાક સુધી ઠાકોરજી પાસે મૂકવી પડે. આપણને જમતા 1.5 કલાકની વાર લાગે તો એને ન લાગે? અને પુષ્ટિ માર્ગમાં એ ડોશીમાં રોજ ઠાકોરજીને જમાડે અને રોજ ઠાકોરજી સ્વયં એના હાથે જમી જતા અને એને ખોળામાં આવીને બેસી જતા. એમાં એક દી ઠાકોર ખોળામાં આવ્યા અને ઓલી સામગ્રી ઢોળાણી ડોશીમાં ને રીણ ચડી. બહુ સુંદર 252 વૈષ્ણવની વાતમાં લખ્યું છે આ ડોશીમાનું દ્રષ્ટાંત. હું ઘરનું નથી કહેતો, 252માં લખ્યું છે. એ ઠાકોરજી પછી એને પુષ્ટો ભાવ ન રહ્યો, ઠાકોરજીએ બગાડ્યું. અરે ઠાકોરજી કોઈ દે બગાડે ને બગાડ્યું હોય તો તમારા કલ્યાણ માટે બગાડ્યું હોય, એને પુષ્ટ જ કરવાના છે. પુષ્ટિ માર્ગે એટલે ઠાકોરજીને પ્રસન્ન જ કરવાના.
કોઈ દિવસ એની નારાજગી આપણા ઉપર જેદી આવશે ત્યારે એ પુષ્ટ રહેલો ઠાકર હશે, આપણા ખોળામાં આવતો હશે, આપણું દૂધ પી જતો હશે, આપણો ખીસડો કર્માબાઈનો ખાઈ જતો હશે, નામદેવનું દૂધ પી જતો હશે. પણ જ્યારે એ પુષ્ટનો ભાવ મટી જાહે ત્યારે એ પછી જળ મૂર્તિ થઈ જવાની, એ પછી અહીં પડી જળ મૂર્તિ થઈ જવાની, એ ચેતન નહીં રહે પછી. ભક્તિમાં કોઈ દે જડતા ન આવવી જોઈએ, એટલા માટે ભક્તિનો રસ્તો બતાવ્યો. હે માં, તું સ્ત્રી છો અને સ્ત્રી એટલે પ્રેમ પ્રધાન હૃદય, પુરુષ એટલે અહંકાર પ્રધાન હૃદય. પુરુષ ગમે એ વાતમાં એને પોતાનો કકો ખરો થાય તો જ એની શાંતિ થાય, અને બહેનોનું હૃદય છે ને, પુરુષોત્તમ મહિનો કોણ આવવાનો છે શ્રાવણ મહિનો, એટલે બેનો છે ને વેપારીના કંકુના ડબલાય ખૂટવાડી દીધે. એક મહિનો તો એવી ગોપી ગાંડી બની જાય, પછી 11 મહિના પુરુષોત્તમ ને ભૂલી જાય. આ મોટી તકલીફ. કાયમ માટે મારે પુરુષોત્તમ મહિનો છે, કાયમ માટે અધિક મહિનો છે, પણ બે શ્રાવણ આવે છે. પણ કાયમને માટે ગોપી, અને ગોપી શબ્દ એક એવો છે ને, ગોપીની વ્યાખ્યા અદ્ભુત છે. પણ સમય પૂરો થઈ ગયો છે, મને કીધું હતું દાદા 12:30 સુધી સલાવજો, તો મેં 12:37 કરી નાખ્યા. હજી તમે કહેતો 2 વાગ્યા સુધી સલાવી દઈએ, પણ હવે ભૂખ લાગી છે બધાને, એમાં બુઢિયાને ઓછું ધ્યાન આવે છે, એને હનુમાનજી પેટમાં આવ્યા છે, એટલે એને આપણે રહોડે મોકલી દઈએ. બરોબર, જો ભગવાનની ઈચ્છા છે પરિવાર 3 વાગ્યે મળી જાઓ અને આપણે કથામૃતનો આનંદ પ્રાપ્ત કરશું. એ સાથે આજની કથા પિતૃનારાયણના ચરણમાં અર્પણ કરીએ, ભગવાનનો જય જયકાર કરીએ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ. સ્વાગત માટે રાજુલા એપીએમસીના પ્રમુખ શ્રી છગનભાઈ ધડુક પધાર્યા છે, તો એમને નમ્ર વિનંતી કરીએ વ્યાસપીઠ ઉપર આવે, આશીર્વાદ ગ્રહણ કરે અને પોતાનું સન્માન સ્વાગત સ્વીકારે. એની સાથે પધારેલા ભીખાભાઈ એ પણ પધારે અને પોતે સ્વાગત ગ્રહણ કરી અને વ્યાસપીઠથી આશીર્વાદ ગ્રહણ કરે. ગોપાલ બોલો, ગોવિંદ ગોવિંદ જય જય ગોપાલ, જય જય ગોવિંદ જય, આવતી બોલો ગોપાલ જય જય, હે ગોવિંદ જય જય ગોપાલ, જય જય 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 ગોવિંદ. રાધારમણ હરિ ગોવિંદ, રાધારમણ હરિ ગોવિંદ, હે રાધારમણ હરિ ગોવિંદ, જય જય રાધારમણ હરિ ગોવિંદ, રાધારમણ હરિ ગોવિંદ, જય જય રાધારમણ હરિ ગોવિંદ. ગંગા કી જય જય યમુના કી જય જય, 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 રાધારમણ હરિ ગોવિંદ, જય જય રાધારમણ હરિ ગોવિંદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ. ભોજન પ્રસાદ લેવા પધારેલા દરેક મહેમાનો, કથા મંડપમાં સાંભળવા પધારેલા દરેક શ્રોતાજનોને ગજેરા પરિવાર નિમંત્રણ પાઠવે છે. બધાય પ્રસાદ લઈ અને પછી જ જવું,
तो पहला प्रसाद लेवा माटे भाईयो मेहमानो भाईयो जसे एना पछी बहनों भोजन प्रसाद लेवा माटे जसे।